नमस्कार विद्यार्थी मित्रों, अहीं अगाउ आपणे लेक्चरनी अंदर स्वाध्याय 2.3 सुधी जोयुं हतुं। धोरण 9 नी अंदर चेप्टर नंबर 2 बहुपदीमां आजना लेक्चरमां स्वाध्याय 2.4 जोईए। तो एमनी अंदर नीचेनी कई बहुपदीनो उपयोग नो अवयव एक्स प्लस वन छे, तो एना माटे अहीं तमने पहलो दाखलो आप्यो छे। एक्स नो घन वत्ता एक्स वर्ग वत्ता एक्स वत्ता एक, आनो अवयव एक्स प्लस वन छे के नहीं ते नक्की करो। तो एना माटे सौथी पहला ज्यां एक्स छे एमां आमांथी आपणे एक्स ने सूत्रनो करता बनावीने आगळ वधवुं पड़शे। तो जोईए तो अहीं आपणे एक्स ने सूत्रनो करता बनावीए तो आवुं थशे, एक्स प्लस एक बराबर जीरो, तो एक्स बराबर माइनस एक थशे, बराबर। तो अहीं ज्यां तमने एक्स देखाय त्यां माइनस एक मूकवानुं थशे। तो आपणे जोईए ज्यां ज्यां एक्स देखाय त्यां माइनस एक मूकीए, माइनस एकनो घन वत्ता माइनस एकनो वर्ग वत्ता माइनस एक वत्ता एक, माइनस एकनो घन माइनस एक वत्ता माइनस एकनो वर्ग प्लस एक थाय, माइनस एक वत्ता एक। હવે તમે જોઈ શકો માઇનસ એક પ્લસ એક, માઇનસ એક પ્લસ એક કેન્સલ, બધે ઉડી ગયા, તો કેટલા વધ્યા? ઝીરો। તો એનો એક અવયવ છે, એટલે આનો એક અવયવ એક્સ પ્લસ વન છે। એટલે લખવાનું કે અહીં બહુપદીનો અવયવ એક્સ પ્લસ એક છે, ખ્યાલ આવ્યો? એ જ રીતે દાખલા નંબર બીજો, रकम तमे टेक्स्टबुक साथे रखो एटले ख्याल आवशे। एक्स नी चार घात वत्ता एक्स नो घन वत्ता एक्स नो वर्ग वत्ता एक्स वत्ता एक। आ बहुपदीमां आपणे आज रीते एक्स नी जग्याए केटला लेवाना, अहींया माइनस एक लीधा, ए ज रीते दरेक दाखलामां एक्स नी किंमत माइनस एक लईए। तो शुं थशे? माइनस एकनी चार घात वत्ता माइनस एकनो घन वत्ता माइनस एकनो वर्ग वत्ता माइनस एक वत्ता एक। हवे सादु रूप आपीए तो शुं थशे? अहींया तमे जोई शको छो माइनस एकनी चार घात एटले प्लस एक थशे, माइनस एकनो घन माइनस एक थशे, एकनो वर्ग वत्ता एक थशे, माइनस एक थशे वत्ता एक। एटले अहींया तमे जोई शको छो माइनस एक बे अने त्रण, प्लस त्रण वखत एक छे અને માઇનસ બે, એટલે જવાબ મળ્યો પ્લસ એક। અહીંયા ઝીરો મળ્યું હતું, અહીંયા શું મળ્યું? પ્લસ એક। એટલે અહીંયા અવયવ છે, તો અહીંયા લખવાનું બહુપદીનો અવયવ નથી, બહુપદીનો એક અવયવ એક્સ પ્લસ વન નથી, બરાબર। હવે એ જ રીતે આપણે આગળ જોઈએ ત્રીજો દાખલો। એક્સ ની ચાર ઘાત વત્તા ત્રણ એક્સ નો ઘન વત્તા ત્રણ એક્સ નો વર્ગ વત્તા એક્સ વત્તા એક। હવે અહીંયા તમારે જોવાનું છે, તમે જોઈ શકો છો કે બહુપદીની અંદર જ્યાં જ્યાં તમને એક્સ દેખાય ત્યાં માઇનસ એક મૂકવાના છે અહીંયાથી લઈને, બરાબર। માઇનસ એકની ચાર ઘાત વત્તા ત્રણ માઇનસ એકનો ઘન વત્તા ત્રણ માઇનસ એકનો વર્ગ વત્તા માઇનસ એક વત્તા એક। હવે માઇનસ એકની ચાર ઘાત એટલે એક, ત્રણ એકા માઇનસ ત્રણ, ત્રણ એકા પ્લસ ત્રણ, માઇનસનો ઘન માઇનસ, પ્લસનો માઇનસનો વર્ગ પ્લસ, માઇનસ એક વત્તા એક। અહીંયા તમે જોઈ શકો ત્રણ માઇનસ ત્રણ ઝીરો થઈ જશે, પ્લસ માઇનસ એક પ્લસ એક એટલે અહીંયા વિદ્યા એક, એટલે આ પણ અવયવ નથી, ખ્યાલ આવ્યો? નેક્સ્ટ ચોથો દાખલો। અહીંયા પણ આપણે એક્સની જગ્યાએ એક્સ બરાબર માઇનસ વન લેવાના છે, કારણ કે પહેલો જ દાખલો જેમ દરેક દાખલામાં કીધું છે એક્સ બરાબર માઇનસ એક લેવાના। તો ચલો એક્સ બરાબર માઇનસ એક લઈએ, તો શું થશે? માઇનસ એકનો ઘન માઇનસ, નિયમના માઇનસ છે જ નિશાની, માઇનસ એકનો વર્ગ માઇનસ બે પ્લસ રૂટ બે
एक्स की जगह माइनस एक लेता वत्ता रूट बे बराबर माइनस एक नो घन थाय माइनस एक माइनस एक नो वर्ग एक माइनस आ बे आने गुणी दिए माइनस गुणे माइनस एट प्लस बे माइनस अँ लागू पड़े माइनस माइनस प्लस बे प्लस रूट बे वत्ता रूट बे माइनस एक माइनस एक एट्ले थाय माइनस बे वत्ता बे प्लस रूट बे वत्ता रूट बे आ बे माइनस बे कैंसल थी जाए एट्ले रूट बे रूट बे बे रूट बे ख्याल आव्यो एटले अहींया पण तमने एनो एक अवयव छे नहीं शून्य नथी एटले लखवानो अवयव नथी अवयव एक्स प्लस वन नथी आ रीते थशे त्यार पछी नेक्स्ट दाखलानी अंदर तमने अहींया શું કીધું છે તો એક પી ઓફ એક્સ બરાબર આપેલું રકમ સાથે રાખો એટલે ખ્યાલ આવશે અને જી ઓફ એક્સ બરાબર આપેલું છે તો અહીંયા તમે જી ઓફ એક્સમાં એને સૂત્રનો કરતા કરો તો એક્સ પ્લસ એક બરાબર ઝીરો તો એક્સ બરાબર માઇનસ એક જી ઓફ એક્સ બરાબર ઝીરો લ્યો તો આના બરાબર ઝીરો લઈએ એક પહેલી બાજુ જાય તો માઇનસ એક હવે માઇનસ એક કિંમત અહીંયા એક્સની જગ્યાએ અગાઉ આપણે મૂકતા એ રીતે મૂકવાની છે તો ચલો જોઈએ બે કૌંસમાં એક્સની જગ્યાએ માઇનસ એકનો ઘન વત્તા માઇનસ એકનો વર્ગ માઇનસ બે કૌંસમાં માઇનસ એક માઇનસ એક બરાબર એટલે બે માઇનસ એકનો ઘન એટલે માઇનસ બે વત્તા એક માઇનસ માઇનસ પ્લસ બે માઇનસ એક એટલે અહીંયા તમે જોઈ શકો છો કે માઇનસ બે પ્લસ બે માઇનસ એક પ્લસ એક કેન્સલ થઈ જશે એટલે અહીંયા વધ્યા ઝીરો તો લખવાનું કે એક અવયવ જી ઓફ એક્સ આને વન છે જી ઓફ એક્સ એ પી ઓફ એક્સ નો અવયવ છે નેક્સ્ટ બીજા દાખલાની અંદર અહીંયા તમે જોઈ શકો પી ઓફ એક્સ બરાબર રકમમાં તમને આપેલું એક્સ નો ઘન વત્તા ત્રણ એક્સ વર્ગ વત્તા ત્રણ એક્સ વત્તા એક અને એક્સ બરાબર જી ઓફ એક્સ બરાબર એક્સ પ્લસ બે આપેલું છે બરાબર તો એક્સ પ્લસ બે બરાબર ઝીરો લઈએ બે પહેલી બાજુ જાય તો માઇનસ બે માઇનસ બે અહીંયા મૂકવાનું અગાઉ ગણે એ જ રીતે આ દાખલામાં માઇનસ બે અહીંયા મૂકતા ચલો મૂકીએ માઇનસ બેનો ઘન વત્તા ત્રણ માઇનસ બેનો વર્ગ વત્તા ત્રણ માઇનસ બે વત્તા એક જ્યાં જ્યાં મને એક્સ દેખાય એમની જગ્યાએ માઇનસ બે મૂકતા તો માઇનસ બેનો ઘન માઇનસ આઠ વત્તા ત્રણ બેનો વર્ગ ચાર તેરી બાર માઇનસ ત્રણ દુ છ વત્તા એક હવે અહીંયા તમે જોઈ શકો છો આઠ ને બાર સરવાળો કરી બારમાંથી આઠ જાય તો ચાર માઇનસ છ વત્તા એક ચાર ને એક પાંચ માઇનસ છ એટલે માઇનસ એક વધ્યા એટલે અહીંયા ઝીરો મળતું નથી એટલે લખવાનું કે જી ઓફ એક્સ એટલે કે આ જી ઓફ એક્સ એ પી ઓફ એક્સનો અવયવ નથી ખ્યાલ આવ્યો આ રીતે એમનો જવાબ મળશે નેક્સ્ટ આગળ ત્રીજો દાખલો અહીંયા પણ તમારે એમ જ આગળ વધવાનું છે અહીંયા તમે એક્સ બરાબર શું લેશો માઇનસ ત્રણ આપ્યા પહેલી બાજુ જાય તો પ્લસ ત્રણ થશે બરાબર એટલે એક્સ બરાબર પ્લસ ત્રણ હવે આ કિંમત આપણે અહીંયા જ્યાં જ્યાં તમને એક્સ દેખાય ત્યાં કેટલા લેવાના એક્સની જગ્યાએ ત્રણ લેવાના બહુ સહેલું છે જુઓ ત્રણનો ઘન માઇનસ ચાર ત્રણનો વર્ગ વત્તા ત્રણ વત્તા છ ખ્યાલ આવ્યો જ્યાં જ્યાં મને એક્સવાળું પદ હતું ત્યાં ત્યાં આપણે શું લઈ લીધું ત્રણ લઈ લીધા હવે શું કરીએ ત્રણનો ઘન ત્રણ તેરી નવ તેરી સત્યાવીસ માઇનસ ચાર ત્રણનો વર્ગ નવ છ છત્રીસ વત્તા ત્રણ વત્તા છ સત્યાવીસ ને ત્રણ ત્રીસ ને છ છત્રીસ છત્રીસ માઇનસ છત્રીસ એટલે કેટલા થયા ઝીરો બરાબર એટલે લખવાનું કે જી ઓફ એક્સ એ પી ઓફ એક્સનો અવયવ છે ખ્યાલ આવ્યો આ રીતે દાખલો થશે સમજણ અહીંયા સુધીનું
तो આવા દાખલાઓ તમને આગળ ટેક્સ્ટબુકમાં આપેલા છે, જો તમને આવડે તો તમે જાતે ગણી શકો છો, ન આવડે તો આગળના લેક્ચરમાં આપણે અહીંયાથી આગળ જોશું. ખ્યાલ આવ્યો? અત્યાર સુધીના તમામ દાખલાઓ તમારા બાકી નોટમાં લખવાના થશે.